Assalamualaikum to all my dear students. I am Fazila Parik from AI Mullah High School, Umarwada. Standard 10, subject English. Unit 4, A Wonderful Creation. Wonderful, it's like adbhut. Creation, it's like surgeon. Ek adbhut surgeon. આ પાઠની શરૂઆત કરતા ખૂબ જ સરસ શબ્દોની યાદ આવી રહી છે, તો આપણે તે શબ્દોથી આ પાઠની શરૂઆત કરીએ. મુનવ્વર રાણા સાહેબના આ શબ્દો છે, લબો પે કભી ઉસકી બદ્દુઆ નહીં હોતી, લબો પે ઉસકી કભી બદ્દુઆ નહીં હોતી, બસ વો માં હી હૈ જો મુજસે ખફા નહીં હોતી, મેરી ખ્વાહિશ હૈ કે ફિર સે ફરિશ્તા હો જાઉં, મેરી ખ્વાહિશ હૈ કે ફિર સે ફરિશ્તા હો જાઉં, માં સે ઇસ તરહ લિપતું કે ફિર સે બચ્ચા હો જાઉં, કે ફિર સે બચ્ચા હો જાઉં. મિત્રો, આજે આપણે સાંભળેલી વાત કે જે કહેવામાં આવે છે કે ભગવાન અલ્લાહ દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે એણે માનું સર્જન કર્યું છે, અને આ વાતને સાર્થક કરતો પાઠ આજે આપણે ભણવા જઈ રહ્યા છે. પરીક્ષામાં આ પાઠ તમને ખૂબ જ ઉપયોગી થશે. આ પાઠના અંદરથી પ્રશ્નો પૂછાય છે, તે પણ તમને ખૂબ ઉપયોગી થશે જો તમે ધ્યાનથી તેને ભણશો. તો સ્ટુડન્ટ્સ, આપણે પ્રી ટાસ્ક ઉપર જઈએ. પ્રી ટાસ્કમાં પહેલું છે, વી ફાઇન્ડ એન્ડલેસ ક્વોલિટીઝ ઇન અ મધર. આપણે માતાની અંદર ક્વોલિટીઝ એટલે કે સારી એવી ક્વોલિટીઓ, કે માતાની અંદર ઘણી બધી ક્વોલિટીઓ જોવા મળે છે. સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર, તેમાંથી થોડી કેમ ક્વોલિટી અહીંયા તમને આપવામાં આવી છે. રાઇટ અબાઉટ ધેમ એઝ સોન બિલો. આ જે તમને ક્વોલિટી આપેલી છે તે તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે, સેમ્પલ તરીકે ત્રણ વાક્ય બતાવેલા છે, તો તેવી જ રીતે આ બધા વાક્યોનું તમારે જાતે બનાવવાનું છે. યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. તમે એની આ જે ક્વોલિટી આપેલી છે તેના વગરની પણ તમે તમારી મધરના અંદર બીજી ક્વોલિટી જોતા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. ચાલો, ત્યારે આપણે પહેલાં આ જે તમને ક્વોલિટી આપેલી છે માતાની અંદર જે ક્વોલિટી આપણને જોવા મળતી છે, જે તે અહીંયા આપી છે, તેના આપણે અર્થ પહેલાં તો સમજી લઈએ, પછી તેને આપણે વાક્યની અંદર સમજીએ. ડેડિકેટેડ એટલે કે સમર્પિત કરવો. તો આપણે એના માટે કયું વાક્ય બનાવી શકીએ? મધર લુક્સ આફ્ટર ધી હાઉસ એન્ડ ધી ફેમિલી, સી ઇઝ ડેડિકેટેડ. પોતે માતા જે છે તે પોતાની જાતને, સી ઇઝ ડેડિકેટેડ એટલે કે તે પોતાની જાતને સમર્પિત કરી દે છે. કોના માટે? પોતાના ઘર અને ફેમિલી માટે પોતાની જાતને માતા સમર્પિત કરી દે છે. આ તો રિયાલિટી છે ને, તમને બધાને ખબર જ છે કે મમ્મી આપણા ઘર માટે અને બાળકો માટે, ફેમિલી માટે પોતે બધું પોતાનું કુરબાન કરી દે છે. તેવી જ રીતે અહીંયા બીજો શબ્દ છે, હોસ્પિટેબલ. હોસ્પિટેબલ એટલે કે સત્કાર કરનારું, એનો પણ આપણે વાક્ય બનાવી શકીએ. મધર લુક્સ આફ્ટર ધી ગેસ્ટ વેરી વેલ, સી ઇઝ હોસ્પિટેબલ. જ્યારે આપણા ઘરે મહેમાન આવ્યા હોય છે ત્યારે માતા તેનો કેટલો સારી રીતે ખ્યાલ આપે છે, ખ્યાલ કરે છે, તેમને આદર સત્કાર કરે છે. કોઈ મહેમાન આવ્યો હોય તો શું તેને તમે કોઈ દિવસ જોયું છે કે તમારી માતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા, કે તેને નાસ્તો ન આપ્યો, કે ચા ના આપી, એવું બને છે? કોઈ પણ મહેમાન હોય, દોસ્ત હોય કે દુશ્મન હોય, માતા તેને ઘરની અંદર સત્કાર કરે છે, તેનો આદર સન્માન કરે છે. બરાબર, તો આપણે બે ઉદાહરણ જોયા. હવે પછીના બીજા શબ્દો હું તમને તેનો ગુજરાતી કહી રહ્યો છું, બીજા વાક્ય તમારે જાતે આ રીતે બનાવવાના છે. અહીંયા જે નીચે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે તે હું તમને કરીને બતાવી દઈશ. નોલેજેબલ એટલે કે જાણકાર. વીટી
વીટી એટલે કે વિનોદી. જો અહીંયા ત્રીજા નંબરના સેમ્પલના અંદર તમને આપ્યું છે, સી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ. તે પોતાની બુદ્ધિ અને રમૂજનો ઉપયોગ કરે છે. સી ઇઝ વીટી, તેણી વિનોદી છે. વીટી એટલે કે વિનોદી, તેણી વિનોદી છે. જોયું, આ રીતે તમારે નોલેજેબલનું જાતે બનાવવાનું છે. હવે છે અફેક્શનેટ. અફેક્શનેટ એટલે કે પ્રેમાળ, એ પણ તમારે જાતે બનાવવાનું છે. જેનરસ, જેનરસ એટલે કે ઉદાર. માતા ઉદાર તો છે, માતા પ્રેમાળ પણ છે, છે ને? ઓકે. પછી કોન જેનરસ, તેનું તમને અહીંયા આપેલું છે, સી વિલિંગલી શેર્સ વોટ સી હેઝ. સી ઇઝ જેનરસ, તેણી પાસે જે છે તે પોતાની સ્વેચ્છાએ તે શેર કરે છે, એટલે કે આપે છે. તેણી, સી ઇઝ જેનરસ, તેણી ઉદાર છે. કોન્ફિડન્ટ, કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. મધર કેન મેનેજ ધી હાઉસ ફેમિલી એન્ડ ઓલ એક્ટિવિટીઝ. સી ઇઝ કોન્ફિડન્ટ, રાઈટ? મધર આખા ઘરને હેન્ડલ કરે છે, ફેમિલી અને દરેક ઘરનું કાર્ય માતા જાતે હેન્ડલ કરી લે છે. તેણી કોન્ફિડન્સ છે, તેને એટલો આત્મવિશ્વાસ છે કે તે પોતાનું ઘર સારી રીતે સંભાળી શકશે, બરાબર? પછી છે ક્રિએટિવ. ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક. તમારી માતા સર્જનાત્મક છે, મે બી મોટાભાગના, મતલબ હોય જ છે. કેટલા બધાને એમ્બ્રોઇડરી કરતા આવડતું હોય છે, સિલાઈ કરતા આવડતું હોય છે, કંઈક નવું, કોઈને કુકિંગ વધારે સારું આવડતું હોય છે, કોઈને મ્યુઝિક વધારે પસંદ હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર? ડેલિજન્ટ એટલે કે મહેનતુ. જો અહીંયા તમને તેનું પણ એક્ઝામ્પલ્સ આપેલું છે. મધર ડઝ અનકીઝિંગ લેબર ઇન હાઉસ કીપિંગ. અનકીઝિંગ એટલે કે અનિયમિત. માતા ઘરકામની અંદર અનિયમિત મજૂરી કરે છે. ડેલિજન્ટ એટલે કે મહેનતુ. સી ઇઝ ડેલિજન્ટ, તેણી ઘણી મહેનતુ છે. રિલાયબલ એટલે કે વિશ્વસનીય. આપણે ઓલવેઝ એમ માતાના ઉપર ડિપેન્ડ હોઈએ છીએ, વિશ્વસનીય. આપણે હંમેશા માતાના ઉપર ડિપેન્ડ હોઈએ છીએ. શા માટે આપણે માતાના ઉપર ડિપેન્ડ હોઈએ? આપણને કોઈ પણ વસ્તુની જરૂર હોય આપણે કોને શોધીએ? મમ્મીને. મારો પર્સ ક્યાં છે, મારો રૂમાલ ક્યાં છે, મારો યુનિફોર્મ ક્યાં મૂક્યો છે, મારું દફતર ક્યાં મૂક્યું છે, એક્સેટ્રા એક્સેટ્રા. શા માટે? કારણ કે સી ઇઝ રિલેયબલ, તે વિશ્વસનીય છે, બરાબર? તેને દરેક વસ્તુની જાણ હોય છે અને તે આપણી દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે મૂકતી હોય છે. જો જેના વાક્ય મેં નથી બનાવ્યા તે તમારે જાતે બનાવવાના છે. બધા જ વાક્ય મેં બનાવીને આપું તો તમે શું કરશો, બરાબર? સોશિયેબલ એટલે કે મળતાવડું. આપણી માતા જે છે તે મળતાવડી હોય છે એવું આપણને ખબર જ છે, ખબર છે ને? દાખલા તરીકે અડોશ પડોશની અંદર તે બધા સાથે સારી રીતે મિટિંગ કરે, એન્જોય કરે, મતલબ મિટિંગ કરે એટલે કે મળે, ખુશીની વાતો કરે, એક્ષેત્રા એક્ષેત્રા, બરાબર? કેરફુલ, કેરફુલ એટલે કે સાવચેત. આપણી માતા સાવચેત પણ છે, છે કે નથી? આપણને પણ સાવચેત કરે છે કે આ વ્યક્તિથી દૂર રહેજે, એમ કરજે, બરાબર? તો તેવી જ રીતે આપણી માતા સાવચેત પણ છે. તે ઉપરાંત આપણે અગર જો આપણી માતાના આટલા જે આપણને શબ્દો આપ્યા છે તેના વગર જુઓ, લખ્યું છે, યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. તમે તમારી માતાની અંદર બીજી કોઈ ક્વોલિટી પણ જે તમે જોઈ શકો તે પણ તમે અહીંયા એડ કરી શકો. તો તમે અહીંયા એડ કરી શકો બીજી કોઈ? હું તો એડ કરી શકું, લવિંગ. આપણી માતા લવિંગ છે, બીકોઝ તે દર સી ઇઝ લવિંગ, બીકોઝ તે દરેકને પ્રેમપૂર્ણ કરે છે. સી ઇઝ જેન્ટલ, તે જેન્ટલ પણ છે. સી ઇઝ કાઇન્ડ હાર્ટેડ, તે દયાળુ પણ છે. સી ઇઝ કેરિંગ, વેન વી આર સિક,
મધર ગીવ મેડિસિન ફૂડ એક્સેટ્રા એક્સેટ્રા બરાબર. જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે આપણી માતા કેટલી કેર કરે છે આપણી, કે ઘરમાં કોઈ પણ બીમાર હોય તેની પણ એટલી જ કેર કરે છે. ઇવન કે આપણે સ્કૂલેથી જઈએ તો આપણા માટે ખાવાનું પાથરીને તૈયાર રાખ્યું હોય છે કે ચાલ મારી છોકરી કે છોકરો હમણાં સ્કૂલેથી આવશે તો ભૂખ્યો હશે, જલ્દી જમીને ફરી સ્કૂલ જતો રહે. બરાબર, સી ઇઝ નોબલ, તેણી નોબલ પણ છે. બરાબર, આ વગરના જે શબ્દો તમને મળે તે તમારે જાતે લખવાના છે. હવે પ્રી ટાસ્ક ટુમાં છે રીડ ધી પોએમ. અહીંયા તમને પોએમ આપી છે, તે પોએમ આપણે ગાઈએ અને પછી તે પોએમને સમજીએ. મડુને મીઠા મે હુલાડે લોલ, એઠી મીઠી તે મોડી માટડે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ ટણી પૂટડી રે લોલ, જગથી જુડે રે એની જાટડે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, અમીની ભળેલી એની આખડી રે લોલ, વહલા ભળેલા એના વેડળે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, હાથ ગૂંઠેલા એના હીરના રે લોલ, હૈયો હેમંત કેરી હેલરે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, દેવોને દૂઢ એના ડોહલાડે લોલ, સસે સીચેલ એની સોડરે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ, કરજામાં કોક ભળ્યા કોડરે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, ચિતરું ચડેલ એનું ચાકડે રે લોલ, પરના બાંધેલા એના પ્રાણડે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, મૂંગી આશીષ ઉડે મલકટી રે લોલ, લેટા ખૂટે ના એની લહાડ રે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, ધરતી માટાએ હસે ઢુરજતી રે લોલ, અચરા અચૂક એક માયરે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, ગંગાના નીરટો વઢે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, વરસે ઘડીક વ્યોમ વાડરી રે લોલ, માડીનો મેઘ બારે માસરે, જનની ની જોર સખી નઈ જડે રે લોલ, ચલટી ચંડાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આઠમે ઉજાસરે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, મીઠા મડુને મીઠા મેહુલાડે લોલ, એઠી મીઠી તે મોરી માટડે, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ, જનની ની જોડ સખી નઈ જડે રે લોલ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં માતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જનની એટલે કે માતા, માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ લાગણી, માતાના મમતાનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં મઢ અને મેઘ એટલે કે વાદળ, એટલે કે મઢ અને વાદળના પાણી મીઠા હોય છે, પણ માતાનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો હોય છે. આ સંસારમાં માતાનું સ્થાન કોઈ લઈ શકતું નથી. માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત મૂર્તિ છે. માતા હંમેશા પોતાના બાળકને પ્રેમ કરે છે, બાળક જેવું હોય તેવું, ભલે ને પોતાનું બાળક અપંગ હોય કે મંદ બુદ્ધિનું હોય, પણ માતાને તો પોતાનું બાળક શ્રેષ્ઠ લાગે છે. માતા
પોતાના બાળકમાં ક્યારેય પણ ખામી જોતી નથી. માતા આ સંસારમાં બધા કરતાં અલગ હોય છે. માતાની આંખો અમૃતથી ભરેલી હોય છે, એના વચનો વહાલથી ભરેલા હોય છે. એ પોતાના બાળક પર ક્યારેય પણ ગુસ્સે થતી નથી કે ખરાબ શબ્દ બોલતી નથી. જો બાળક ખોટું કામ કરે તો માતા બાળકને પ્રેમથી સમજાવે છે અને ખરાબ કામ કરવા દેતી નથી. એનું હૈયું જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હોય એવી શીતળ હોય છે. જો શીતળ હોય છે, આપણે જોઈએ છીએ, આપણે રાતના જોઈએ છીએ કે ચંદ્રનો આકાર દરરોજ જ એક સરખો નથી. એનો આકાર નાનો મોટો થતો હોય છે, એટલે કે ચંદ્રમાના ઉજાસમાં વધઘટ થાય છે. પણ માતાનો પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી કે એમાં ક્યારેય વધઘટ થતો નથી. એ હંમેશા એક સરખો પ્રેમ કરતી હોય છે. આ જગતમાં બધા લોકોને પોતાની માતા પર વિશ્વાસપાત્ર સહારો છે. આપણા બીજા સગા વિશ્વાસઘાત કરે, પણ માતા કોઈ દિવસ પોતાના બાળક સાથે વિશ્વાસઘાત કરતી નથી. માના હૃદયમાં પોતાના બાળક માટે ઘણા બધા અરમાનો હોય છે. એ બાળકને સુખી જોવા માટે સતત વિચારતી હોય છે. એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. માતા પોતાના બાળકને હંમેશા મોંઘા આશીર્વાદ આપતી હોય છે. એના આશીર્વાદ ક્યારેય પણ ખૂટતા નથી. આપણે જોઈએ છીએ કે ધરતી માતા પણ ક્યારેક ધ્રુજે છે, પણ માતા તો અચળ છે, અડગ છે. તે ક્યારેય પણ ધ્રુજતી નથી કે અહીં ધરતી માતા સાથે માતાની સરખામણી કરવામાં આવી છે. ગંગા નદીના પ્રવાહમાં પણ વધઘટ થાય છે, એટલે કે ભરતી ઓટ આવે છે, પણ માતાના પ્રેમનો પ્રવાહ તો એક સરખો હોય છે કે અહીં માતાની સરખામણી ધરતી માતા સાથે અને ગંગા નદી સાથે કરવામાં આવી છે. કે ગંગા નદીના પ્રવાહ પણ વધઘટ થાય છે, પણ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો હોય છે. આપણે જોઈએ છીએ વાદળ પણ થોડી વાર વરસીને જતી રહે, પણ માતાનો પ્રેમ તો બારે માસ વરસે છે કે અહીં માતાની સરખામણી વાદળ સાથે પણ કરવામાં આવી છે. કે વાદળ પણ થોડી વાર આવીને વરસીને જતું રહે છે, પણ માતાનો પ્રેમ તો બારે માસ પોતાના બાળક માટે એક સરખો પ્રેમ વરસાવતી રહે છે. આ સંસારમાં માતાનું સ્થાન બીજી કોઈ વ્યક્તિ લઈ શકતું નથી, એટલે તો કહેવાયું છે માટે માં બીજા બધા વગડાના વા. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જનની એટલે કે માતા, અને જન્મભૂમિ કે જ્યાં આપણે જન્મ લીધો છે તેને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવી છે. આ કાવ્યમાં માતાનું મહત્વ, માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ ભાવ રજૂ કરવામાં આવ્યો છે. આપણે પોએમમાં જોઈ લીધું છે કે પોએમના અંદર માતા વિશે છે, તો હવે આપણે તે પછીનું શું છે, તે કે લિસ્ટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી મધર ઇન ધી પોએમ. માં આ પોએમના અંદર જે કંઈ પણ ખાસિયત, લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ખાસિયત, લાક્ષણિકતા, જે માતાની ખાસિયત બતાવેલી છે તેને તમારે લિસ્ટ બનાવવાની છે. બીજું છે વિથ હુમ, વોટ ઇઝ ધ મધર કમ્પેર્ડ, કોની સાથે માતાની તુલના કરવામાં આવી શકે, કોની સાથે માતાની તુલના કરવામાં આવી શકે, કોઈની સાથે કરી શકાય માતાની તુલના? મારા હિસાબે તો નહીં જ કરી શકાય. સો આ તમારે જોવાનું છે કે કોની સાથે આ પોએમના અંદર માતાની તુલના કરવામાં આવી છે. જુઓ આ પોએમના અંદર મારા હિસાબે તો ઘણા બધા સાથે માતાની તુલના કરવામાં આવી છે. સી ઇઝ મેચલેસ, સી ઇઝ બિયોન્ડ કમ્પેરિઝન,
તેનું કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. સી ઇઝ સ્વીટ, એક તો પહેલું બતાવ્યું છે કે તેણી મીઠી છે. સી ઇઝ અનમેચ બિયોન્ડ કમ્પેરિઝન. સી ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, તેણી ભગવાનનું અલ્લાહનું દીધેલું આપણને ગિફ્ટ છે. તેની આંખોમાં આપણને હંમેશા પ્રેમ જોવા મળે છે, અફેક્શન જોવા મળે છે, બરાબર વગેરે જેવા જે શબ્દો એ કર્યા છે તે તમારે લખીને રાખવાના છે. આપણો પ્રી ટાસ્ક અહીંયા પૂરો થાય છે. હવે આપણે પાર્ટ વનમાં આપણે પાઠની શરૂઆત કરીશું.